રજીત સુતાર વગેરે હરિજનો પ્રત્યે શ્રીહરિએ કહ્યું, કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે, ત્યારે તો પંખા ચાલે છે અને આપણે કષ્ટ કોઈ પ્રકારનો છે જ નહીં, પણ હરિભક્તની ઓળખાણ, હરિભક્ત કાચા છે કે પાકા છે એ તો કરી જ પડે ને. જો વિદ્યાર્થીઓ ભણે છે, વર્ષના અંતે પરીક્ષા લેવાય છે, તો એ કાચો કે પાકો છે એ તરત ખબર પડે. એમ બધે જ્યાં જ્યાં અસલી માલ જોઈતું હોય ત્યાં પરીક્ષા લેવાય. તો આ મહારાજની વાત તો સર્વોપરી છે, એને એના માટે તો કેટલું આપણે જોવું પડે. કાચા પાકા મહારાજ પહેલાં સત્સંગમાં આવે ત્યારે કંઈ ખબર ન હોય, પછી ધીરે ધીરે સત્સંગની વાત સમજ પડે અને પછી પાકો થાય, કાચો રહે એ બધી પછી પરીક્ષા લેવાય. તો મહારાજે કહ્યું, પહેલાં સત્સંગમાં તો આ જ વાત છે, બીજી કોઈ વાત જ નથી, કાચા પાકાની વાત છે. કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગોયોગ કીર્તિ ગવાય છે. જો કષ્ટમાં ધીરજ રાખે, ધીરજની જ વાત છે, ઉતાવળા થઈ જઈએ બધું બગડે, હેસ્ટ મેક્સ વેસ્ટ, બધે બધું બગડે. એક જરાક માટે થોડુંક કષ્ટ વધારે સહન અને આપણે ભગવાન ત્યાં સુધી પરીક્ષા કરે, આપણે જ્યાં સુધી મારા તાણે ખેંચે ત્યાં ખેંચાય, પછી હવે લાગે કે હવે વધારે ખેંચશે નહીં, પછી મહારાજ ઢીલું મૂકે. પણ એટલે જેટલું ધીરજ રાખે એની કીર્તિ યુગો યુગ ગવાય છે. ધીરજની વાત છે. મેશકુવાન સ્વામી એક ગ્રંથ ધીરજ આખ્યાન બનાવ્યું છે, એમાં તો ખરેખરી બધી વાત આવે છે ધીરજ આખે. અને શ્રીજી નિષ્કવાન સ્વામી કહ્યું, ધીરજ સમ નહીં સંત રે સંતો, ધીરજ સમ નહીં સંત, અરે ધીરજ સમ નહીં ધન. આપણે એ પણ ધન છે, ધીરજ છે ને એ પણ એક પ્રકારનું એક ધન છે. એ ધનથી બધું ઘણું કામ થાય. ઓલું ધન છે તે અમુક કામ થાય, અમુક કામ ના થાય, પણ ધીરજ રૂપી ધન એમાં બધું જ કામ થાય, કોઈ કામ બાકી રહે નહીં. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. હવે સહન તો કરે, ઘરમાં બૈરા છોકરાને સહન કરવું પડે છે, કાકા કહીને કરવું પડે, ચાલે જ નહીં. તો પણ મારા સત્સંગને અર્થે કષ્ટ સહન કરે, સત્સંગ નિમિત્તે કષ્ટ સહન કરે એ વાત જુદી. એ વાત મહારાજે કહ્યું, સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. લો, ઇન્વેસ્ટમેન્ટ, ખરેખર ઇન્વેસ્ટમેન્ટ. જેટલું કષ્ટ ધીરજ રાખે સહન કરે તેટલું આપણે ફળ, અધિક અધિક ફળ મળે છે. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યા છે. ભગવાન જેના પતિ, હવે મહારાજે વાત કરી, ભગવાન જેના પતિ છે એવા
એવા સીતાજીને પણ ઘણું કષ્ટ આવ્યું પણ સહન કર્યું. એકદમ મૂગે મોડે એમને ધીરજ આખ્યાનમાં લખ્યું છે વાત, અપાર કષ્ટ એની તો વાત જ થાય એમ નથી, પણ એવું કષ્ટ અને ધીરજ રાખીને ધીરજ સહેજ ઉતાવળા થાય ને બધું બગડે, બધું એને કરેલું હોય એ પણ દૂર ભેગું થઈ જાય. તો કષ્ટ ધીરજ પાર પાડવું પછી ભગવાનને એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કાચું હોય ને એટલે કોઈ પ્રોજેક્ટમાં નાખવાનું હોય તો થોડી ખેંચ હોય બધું બગડે, અને બીજું નાખ્યું હોય પણ જાય એવું છે. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યા છે. કષ્ટ આવે તો સહન કરવા જ જોઈએ, મહારાજ આજ્ઞા જ કરી, કષ્ટ આવે તો સહન કરવા જ જોઈએ. અને દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ સારું જ કરતા હશે. એટલે કસોટી કરે છે ભગવાન જ કરે, ભગવાન એને તાવે છે અને જુએ છે કાચો પાકો, અને પછી કદાચ એક વારનો પાસ થાય બે વારનો પાસ, પણ એ ધીરજ હિંમત ના હારે કે હવે કેટલું સહન કરું, મૂકી દો જાઓ એ ના કહે. કષ્ટ સહન કર્યા જ કરે, વારે વારે એમાંથી સુંદર ફળ મળે છે. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? જો સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? શ્રીજી મહારાજને તો મોક્ષની જ વાત છે, બીજી કોઈ વાત ખપે જ નહીં. નિષ્કાન સ્વામી લખ્યું, થયા કોટી કલ્યાણ, કલ્યાણ એક કલ્યાણનું ક્યાં રહ્યું? એટલે એ કલ્યાણની વાત જુદી છે અને મોક્ષની વાત જુદી છે. મોક્ષ અનંત ઘણું ઉત્તમ વસ્તુ છે કલ્યાણ બીજા કલ્યાણની વાત કરતા. અને મહારાજ મોક્ષ બી ફળ આપવા માટે પધાર્યા છે આ લોકમાં. બીજું એને બીજું તુચ્છ લાગે, નિષ્કાન સાહેબ તુચ્છ લાગવી પછી ભગવાનની ક્યાં વાત છે? ભુજમાં શ્રીએ વાત કરતા કહ્યું, હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. આપણે મહારાજના વખતથી તમે જુઓ જેટલા હરિભક્ત થયા છે એને કષ્ટ આવ્યા છે. કષ્ટ વિના પાકું કાચું ઘડાય નહીં, એટલે એ મહારાજે વાત કરી છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. જેના મોટા ભાગ્ય હોય એને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. આપણે તો બધું ઊંધું જ લઈએ છીએ, જરાક કંઈ થાય ઓ મને કેમ કષ્ટ પડ્યું, ભગવાનનું ભજું છું આમ કરું છું તેમ છતાંય મને કષ્ટ કેમ આવે છે? એ તો હાવ કાચો કહેવાય. મારે કે કષ્ટ ધીરજ રાખે તે માટે જેના મોટા ભાગ્ય હોય, મોટા ભાગ્ય ગણાય છે. આપણે તો વાંધો નથી, કેટલું ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ. માટે જેના મોટા ભાગ્ય હોય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. અને આ કષ્ટની વાત માનસિક ત્રાસ,
બીજું બધું કષ્ટ તો વાંધો નહીં, અને એ કષ્ટ સત્સંગ ગણતા જ નથી. માનસિક પરિસ્થિતિ એવી હોય એમાંથી રસ્તો કાઢવો બહુ મુશ્કેલ પડે. અને સત્સંગને અર્થે બીજી કોઈ વાત, બીજી બધી વાત તો તમે તમારું ભોગવો, એની મહારાજ સ્પર્શ ના પાડી, પ્રાર્થ અનુસાર તમે અષ્ટાવે. પણ સત્સંગને અર્થે જે કંઈ કરે, કારણ કે સત્સંગ એવી વસ્તુ છે કે આપણે કોઈ કારણ મળ્યું નથી. આવો સત્સંગ પૂર્ણ પુરુષ નારાયણનો સત્સંગ, એ સહજાનંદી સત્સંગ, અને એમાં જે આપણે આવ્યું છે, એટલે મહારાજ કહે જેને મોટા ભાગ્ય હોય માટે, જેના મોટા ભાગ્ય હોય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. હવે મહારાજના વચનનો વિશ્વાસ હોય તો બધું રાગે પડે, નહીં તો દુઃખી દુઃખી થઈ જાય. આવા સત્સંગ રૂડો રૂપારો અદ્ભુત જે સત્સંગ મળ્યું છે, પણ તો એ દુઃખી થાય. જો સમજણ ના હોય અને અવરું સવરું લે તો દુઃખી થઈ જાય. આવો સત્સંગ મળ્યા છતાંય ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. જે આપણે ધીરજ આખ્યાન વાંચીએ તો બધું જ આવે છે. આ સત્સંગ ભક્તોની વાત. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડ્યા છે. જો ભગવાનના પત્ની અને ભગવાન કેટલો સંબંધ છે, અને પછી સીતાજીને પ્યોર શુદ્ધ દીવ ભાવ રાખીને રામની સેવા કરી છે, અને રામને માટે જ કષ્ટ સહન કર્યું છે. પોતાના માટે તો કોઈ આપણે તો પોતાના માટે એક જરા ગાય લપસી પડે, લારા દે અને દુઃખી દુઃખી થઈ જાય એની વાત નથી. ભગવાનના માતા પિતા હોવા છતાંય વસુદેવ દેવકીને દુઃખ આવ્યા છે. કેટલું બધું દુઃખ માતા પિતા ભગવાનના જે માતા પિતા જેલમાં જ રહ્યા છે ઠેઠ સુધી. અને એટલે ભગવાનના પિતા માતા પિતાને પણ કષ્ટ આવ્યા છે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા છે. આજે કાંઈ આ નવી વાત નથી. આજે આ કાંઈ નવી વાત નથી. ભગવાનને પહેલાં પણ, ભગવાન પધાર્યા એ પહેલાં પણ જે ખરેખરા ભક્તો હોય એની કસોટી થઈ છે. અને સત્સંગ માટે બીજે કોઈ વાત માટે નહીં. અહીંને જોર જમીન અમીન માટે એ કષ્ટની વાત નથી. સત્સંગ માટે જ એમને સત્સંગ ભગવાનને રાખ્યા છે. ભગવાન રાખ્યા અને બધું કષ્ટ સહન કર્યું. બીજા આપણે તો પદાર્થ રાખીએ, આ કરીએ તે કરીએ, અને આમાં લીટા તાણીએ, એવું બધું થાય. ભક્ત અભક્ત સૌને દુખાવ્યા છે. ભક્ત અભક્ત સૌને દુખાવ્યા કરે છે. કષ્ટ આવે તો સહન કરવા જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખાય છે. જો હરિભક્ત ખરેખર હોય એને તો કષ્ટ છે જ નહીં, અને સમજણમાં ફેર હોય તો કષ્ટ
લાગે. નહીં તો પોતાના મોટા ભાગ્ય માનીને કષ્ટ સહન કરે. તો જો આપણે આવી સમજણ કરી, એ રીતે સમજણ પાકી થાય, અને જેને કરીને આવી સમજણ કે હરિભક્ત આપણે કષ્ટ છે જ નહીં, એ રીતે માનીને એ રીતે સહન કરવું, એ રીતે સમજણ કરવી કે ભગવાન, અને ભગવાન અતિ રાજી થાય. સદાનંદ સ્વામી મહારાજ.